બોટાદના રહેણાંક વિસ્તારમાં ડુપ્લિકેટ ચૂનો, તમાકુ, બીડી, સોપારીના પેકિંગનું ધમધમતું કારખાનું ઝડપાયું. બોટાદ પોલીસની સરાહનીય કામગીરી. બોટાદના રહેણાંકી વિસ્તારમાં ડુપ્લિકેટ તમાકુ, ચૂનો, બીડી, સોપારીના પેકિંગનું ધમધમતું કારખાનું ઝડપાયું. બોટાદના ભાવનગર રોડ પર આવેલ ધર્મભક્તિ એકમાં, કે જે રહેણાંકી વિસ્તાર છે, રહેણાંકી વિસ્તારમાં આવેલ આ આલિશાન મકાન, કે જ્યાં મકાનના પાર્કિંગમાં બાગબાન કંપનીની ડુપ્લિકેટ તમાકુના પેકિંગ, સિદ્ધાંત કંપનીનો ડુપ્લિકેટ ચૂનો, સોપારીની હલકી ગુણવત્તાવાળા પેકિંગ, ડુપ્લિકેટ બીની બનાવતા કારખાના પર બોટાદ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં તમાકુ, ચૂનો, સોપારી તેમજ તમાકુના નાના મોટા પેકિંગ બનાવવાના આ મશીનો સહિતનો તમામ મુદ્દા માલ પોલીસ દ્વારા રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવેલ. રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડેલ. બાતમીના આધારે પાડેલ રેડ અગાઉ ડુપ્લિકેટ તમાકુ બનાવતા કારખાનાના માલિક પ્રદીપભાઈ બાબુભાઈ પ્રજાપતિ હાલ થયા છે ફરાર. પોલીસ દ્વારા કારખાનામાં ડુપ્લિકેટ માટે વપરાતા તમામ ચીજ વસ્તુ તેમજ તેમની મશીનરી અને સામાનનો કબજો કરેલ છે અને પોલીસ દ્વારા ફરાર આરોપીની હાલ શોધખોળ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હું એનસી સગર, પીએસઆઈ બોટાદ પોલીસ સ્ટેશન. સર, બોટાદના ધર્મપક્ની રહેણાંકી વિસ્તારની અંદર ડુપ્લિકેટ બનાવતો કારખાનો પકડાયો છે, શું છે વિગત, શું બતાવ્યું? બોટાદમાં રહેણાંકી વિસ્તારમાં જે ભાવનગર રોડ છે, ભાવનગર રોડમાં એક રહેણાંકી વિસ્તારમાં એક ડુપ્લિકેટ બાગબાન કંપનીની જે તમાકુ આવે છે, તમાકુ બનાવવાનું કારખાનું, ડુપ્લિકેટ ચૂનો, હલકા પ્રકારની તમામ હલકા પ્રકારની સોપારી અને બીજો પણ ઘણો મુદ્દા માલ મળી આવેલ છે અને આરોપી ફરાર છે, હાલમાં તપાસ ચાલુ છે. હિરેન મુકેશભાઈ પટેલ, હું અમદાવાદનો રહેવાસી છું. આજ રોજ બોટાદ શહેરની અંદર આજે બોટાદ સિટીના જે સાગર સાહેબ પીએસઆઈ હતા, તેઓને જાણ થયેલ કે આજે ડુપ્લિકેટ ચૂનો, તમાકુ અને સોપારીનો જે માવાનું ડુપ્લિકેશન થાય છે, તે આધારે આજ સાગર સાહેબ નાઓ જે સ્થળ ઉપર આવેલ અને ત્યાં આગળથી અમારી કંપનીને મળેલ રાઇટ્સવાળી સિદ્ધાર્થ પાર્સલ ચૂનો અને રાહુલ પાર્સલ નું બી ડુપ્લિકેશન ચાલતું હોય અને બાગબાનનો ચૂનાનું ડુપ્લિકેશન ચાલતું હોય તો આજે અહીંથી મશીનો તથા રો મટીરિયલ ઝડપી પાડેલ છે. આમાં તમે કંપની તમારી પોતાની પોલિસીનો પ્રોડક્ટ છે, ડુપ્લિકેટ નહીં બનતી, તમે શું કાર્યવાહી આમાં કાયદેસર આગળ કરવા? આજે સિદ્ધાર્થ પાર્સલ ચૂનો જે અમારું FFSI રજિસ્ટ્રેશન અને બીજા રજિસ્ટર કોપીરાઇટ ટ્રેડમાર્ક થયેલા છે, એનું જે ઉત્પાદન અમે કોઈને બીજા કોઈને આપેલ નથી, તો પણ બોટાદ શહેરની અંદર અને બીજા આજુબાજુ સેન્ટરોની અંદર જે આ બાબુભાઈ નામના જે વ્યક્તિ છે, એ પોતે એમના ત્યાં આગળ ગૃહ ઉદ્યોગના નામે એ સિદ્ધાર્થ નામનો પાર્સલ ચૂનો બનાવી ડુપ્લિકેટ જનતાને છેતરતા હોય તેવો વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ આગળ ચાલુ છે.